સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ અને તેનો વચેટીયો લાંચ લેતા ઝડપાયા. ઓટો એડવાઇઝરના કામ પેટે રૂપિયા 11,700 ની લાંચ લેતા અમદાવાદ એસબીના હાથે ઝડપાયા. ડીસા પાટણ હાઈવે પર આવેલ રેલવે ફાટકથી લોકો ત્રાહિમામ, જિલ્લાની નબળી નેતાગીરીથી લોકોમાં રોષ. પાલનપુર નગરપાલિકાનું બજેટ મંજૂર, વિપક્ષના સભ્યો રહ્યા ગેરહાજર. લાખણી તાલુકાના જસરા ગામે 5 દિવસીય અશ્વમેળો યોજાયો. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત મોટી સંખ્યામાં અશ્વપાલકો જોડાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુર આરટીઓ કચેરી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાની રાવ ઉઠી છે, ત્યારે તાજેતરમાં જ 2 આરટીઓ એજન્ટ લાંચ લેતા ઝડપાયા બાદ આજે ફરી 1 આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેનો વચેટીયો રૂપિયા 11,700 ની લાંચ લેતા અમદાવાદ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ અને તેનો વચેટીયો રૂપિયા 11,700ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા પાલનપુર આરટીઓ કચેરીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. ફરિયાદી ઓટો એડવાઇઝરની ઓફિસમાં કામ કરતા હોય તેમના ગ્રાહકોના વાહનોમાં નામ ફેરબદલી કરવા તેમજ બોજો નાખવાના કામ માટે અવારનવાર આરટીઓ કચેરીમાં જતા હતા, જેઓના કામ માટે આરોપીઓએ લાંચ માગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જે છટકામાં લાંચ માંગનાર પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ અને વચેટિયા ભરત પટેલને અમદાવાદ એસીબીની ટીમે ગઠામણ દરવાજા પાસેથી 11,700ની રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. દરમિયાન પાલનપુર એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ પાલનપુર આરટીઓ કચેરીમાં ટૂંકા ગાળામાં આરટીઓ ઇન્સ્પેક્ટર વચેટિયા સહિત 2 આરટીઓ એજન્ટ એસીબીના હાથે ઝડપાતા આરટીઓ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવા પામ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલી દીકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર વાણુકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અને હવે આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી જ્યારે આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય, એટલે કે રેખાબેનને ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય, આ નારી વંદનાથી વિશેષ કઈ છે? આનાથી મોટી નારી વંદના કઈ હોય? બહેનો, આ બહેનો માટેનો ખૂબ અગત્યનો વિષય છે. બહેનો માટે દરેક બહેન આવા અનેક કાર્યક્રમો થકી, તમે વિચાર કરો કે મોદી સાહેબ આવ્યા પછી કેટલા કાર્યક્રમો, સ્વ સહાય જૂથોની વાત કરો, અહીં જે બહેનો આપણી વચ્ચે પોતાના સ્વનુભવ કહીને ગઈ, પછી એ મંજુલાબેન હોય, શારદાબેન હોય, રેખાબેન હોય, આ બહેનોએ જે એમની વાતો કીધી, આ વાતો એના પછી શું લાગે છે તમને કે મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બહેનો મજબૂત થાય? અને કોઈ પણ દેશ વિકાસમાન છે એનો આધાર એની શક્તિ, એની બહેનો, પુરુષો અને ભાઈઓ સમાજ માટે સરખે સરખું સ્થાન ધરાવે છે એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જ્યારે કરતા હોય, ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપણી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય, મજબૂત થાય, એ માટે સતત પ્રયત્નશીલ હોય. આજે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસ્ટ ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજિત 624 બસો દરરોજ આશરે 2,67,241 કિલોમીટર દૈનિક અંતર કાપે છે. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા 2023 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત સંગઠનના આગેવાનો તથા એસટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એના માટે સરકારની આ ચિંતા ને એસટી બસોની કાગળની ઘેર પોચ પાંચ ગાડીઓ કરી રહ્યા, એના માટે એસટીની જરૂરિયાત. એટલે બધાના ભલા માટે, ગરીબમાં ગરીબ વ્યક્તિનું પણ ભલું થાય એને નજરમાં રાખીને નરેન્દ્ર મોદી કામ કરે છે. અને એટલા માટે જેમ અત્યારે આયુષ્યમાન ભારત સમગ્ર દેશમાં, ગુજરાતમાં 10 લાખ, સમગ્ર દેશમાં 5 લાખ, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા આરોગ્ય કાર્યક્રમ બાળકો માટે, વૃદ્ધ મા માટે જે તમામ જાતની સુવિધાઓ અરુણમાં આપવામાં આવતી હતી, એ સગવડતો થતી નરેન્દ્ર મોદી દીદીની ગાદી ઉપર બેઠા કે મિત્રો, ભલે તેનું ઘર હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા મોંધા પડ્યા હોય, 70 વર્ષ કેટલાક બેટા બે મહિના હું કાઢી નાખી, મને દવા મને પટલાઈ દીધું, દેવા વધુ ભાઈ. અત્યારે કોઈ પરિવાર પૈસાના અભાવે, દવાના અભાવે, સારવારના અભાવે દુઃખી ન થાય. તમે સાધન સંપન્ન થાય મારી બેન દીકરીઓ ડિલિવરીમાં સાધનના અભાવે, પૈસાના અભાવે ભગવાનને વાલી થઈ જતી હતી, 108 ની સેવા ચાલુ કરી, અનેક પ્રકારના આવા કાર્યો, તમામને રોજગારી આપવાની તકો, કોઈ પણ જાતની લાગુ માત્ર મેરિટના આધારે, એસટીમાં પણ કોમ્પ્યુટર આધારિત ડ્રાઇવિંગની પણ મિત્રો ટેસ્ટ લેવાતો હોય. આ શું કહે? આ બધામાં નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર એટલે ગરીબોની સરકાર, મારી સરકાર એટલે મહિલાઓની સરકાર, યુવાનોની સરકાર, ખેડૂતોની સરકાર,
આ ચારમાં તમામ જાતિ આવી જાય અને પ્રજાના ભલા માટે મતદાન કરે. દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકારે લઈ આવી કે વિકસિત ભારત યાત્રા દેશનો તમામ ગામોમાં ફરે, કોઈ લાભથી વંચિત ન રહે. ઘણી બધી મારી બહેનો બેઠી. દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે મહારુદ્ર યજ્ઞ સુખરૂપે સંપન્ન થયો છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીના કિનારે વસેલા નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે 3 દિવસથી ધાર્મિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે. એક આવી પ્રાચીન જગ્યાએ જ્યાં પૂજ્ય ગુરુ મહંત શિવગર બાપજીની હયાતી છે, વર્ષો પહેલા મહંત દ્વારા બનાસ નદીના કિનારે આવેલા નાંદોત્રા ગામ જ્યાં સૌથી વધારે બ્રાહ્મણ વસતા હોય ગામ બ્રાહ્મણવાસ તરીકે ઓળખાય છે. આજ ગામમાં શિવલિંગની સ્થાપના થઈ હતી, જોકે વર્ષો વર્ષ વીતી ગયા અને જ્યાં શિવલિંગ ખંડિત થયું હતું અને ત્યારબાદ શિવગર મહારાજે ગામમાં પગલાં કરી ખંડિત શિવલિંગની જગ્યાએ પુનઃપ્રતિષ્ઠા કરી હતી અને નાંદોત્રા ગામમાં સંતે ધૂણી જગાવી હતી. આવી પવિત્ર જગ્યાએ એકવાર ફરી ગ્રામજનો અને ભક્તોએ સાથે રહી શ્રી અચલેશ્વર મહાદેવ અને શ્રી ચામુંડા માતાના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું હતું. આજે પણ શિવગર મહારાજની પાદુકા હયાત છે અને ધૂણી પણ છે. આજે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના નાંદોત્રા બ્રાહ્મણવાસ ગામે પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે. જે મંદિરનો જીર્ણોદ્ધાર શિવગરી બાપુ સ્થળ 1980માં થયેલ, જે મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને બનાસ નદીના એકદમ કિનારા ઉપર આવેલું છે. ખૂબ રમણીય સ્થળ છે અને તેની ગામજનોએ આ મંદિરને નવીન મંદિરનું નિર્માણ કરેલ અને તેનો પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે અને આજરોજ તારીખ 7/3/2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે અને ગુરુ મહારાજના હસ્તે, જે ગ્રામજનો દ્વારા ખૂબ જ ઉત્સાહની લાગણી અને પ્રેમ જોવા મળેલ છે અને ખૂબ સાથ સહકાર મળેલ છે. છેલ્લા 3 દિવસથી નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે રુદ્ર યજ્ઞની સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પાવનકારી ઉજવણી થઈ છે. નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે રહેતા ગ્રામજનો મોટાભાગે અન્ય શહેરોમાં રહે છે, જોકે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પોતાના વતન ખાતે આવી પહોંચ્યા હતા. શિવગર બાપજીના શિષ્ય ચંદાગીરી મહારાજના આગમનને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારો ભક્તોએ ભોજન પ્રસાદ સાથે ભક્તિનો લાભ લીધો છે. આ મંદિરની જગ્યા બનાસ નદીના કિનારે રમણીય છે, જેને લઈ મંદિરના વિકાસને લઈ કામ થઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણની અંદર પૂરા ગામનો સહયોગ છે અને ખૂબ નાનું ગામ હોવા છતાં અંદાજે 1.25 કરોડ ઉપરનો સહકાર કરી અને આ કામ પૂર્ણ થયું છે. ખરેખર બનાસ નદીના કિનારા ઉપરનો આ એક એટલું રમણીય સ્થળ છે કે અવશ્ય કોઈ પણ ભાવિક એકવાર મુલાકાત લે તો એને વારંવાર આવવાનું મળતું છે. એવી અમારી સૌ ગામજનોને વિનંતી છે. અસ્તો જય અચલેશ્વર મહાદેવ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, ભોજનાલય, ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું, તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટ યાર્ડના લોગોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે. ગલબાકાકાએ વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટવૃક્ષ થયું છે. પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે. આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે. ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને એના આશીર્વાદ અદ્ભુત હોય છે. બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો એની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે. ગુજરાતનો સમય સારો છે, એમાં સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદરવાસીઓને
નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, અનિલભાઈ માળી, એપીએમસી દિયોદરના ચેરમેન માલાભાઈ ચૌધરી, ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરો, વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે મહાશિવરાત્રીને લઈ અંબાજી પંથકના શિવાલયોમાં શિવરાત્રીની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે શિવાલયોને શણગારવામાં આવી રહ્યા છે. આવતીકાલે શિવાલયોમાં શિવ ભક્તોથી ઉભરાશે ત્યારે શિવરાત્રી નિમિત્તે શિવ મંદિરમાં ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અંબાજીના મુખ્ય અંબેમાના મંદિરમાં માતાજીના સન્મુખ અંબિકેશ્વર મહાદેવજીને બિરાજમાન કરાયેલા છે. ત્યાં આવતીકાલે રાત્રિના 12 કલાકે વિવિધ શિવ પૂજા અર્ચના કરીને રાત્રિના 12 કલાકે સોનાના થાળમાં ભોગ ધરાવી મધ્યરાત્રિએ મહાઆરતી કરવામાં આવશે. આવતીકાલે શિવરાત્રી બાદ મહત્તમ શિયાળો પૂર્ણ થતા ઉનાળાની શરૂઆત થતી હોવાનું પણ માનવામાં આવે છે. આજે 7 માર્ચને જન ઔષધિ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેને લઈ ગુજરાતની અનેક જગ્યાએ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના હેઠળ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત કરાયા છે. યાત્રાધામ અંબાજી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા આ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ જન ઔષધિ કેન્દ્રમાં વિતરણ કરાતી દવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને જન ઔષધિ કેન્દ્ર ઉપર વેચાતી દવાઓ બજારના મેડિકલની કિંમતની સરખામણીમાં 50-90% સુધી સસ્તી મળતી હોય છે અને તેટલા જ પ્રમાણમાં દવા અસરકારક માનવામાં આવે છે. આજે જન ઔષધિ દિવસની ઉજવણીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના દાતા તાલુકા પ્રમુખ, અંબાજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાય કે મકવાણા સહિત મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તૈયાર કરાયેલા માર્ગદર્શનવાળા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ જનૌષધિ કેન્દ્રથી દવા ખરીદતા જરૂરિયાતમંદો પણ જનૌષધિ કેન્દ્રને વખાણી રહ્યા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ ગોકુલધામ રેસિડેન્સીમાં ગોગા મહારાજનો 5મો વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કન્યાઓએ ઝવેરા નાસિક ઢોલ સાથે ગોગા મહારાજની જ્યોતની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ 70 યજમાનો દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને બપોરે તમામ ભાવિ ભક્તોએ ફળાહારનું ભોજન લીધું હતું. ત્યારબાદ સાંજે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને રાત્રે ગરબાની રંગત જમાવવામાં આવી હતી. આમ ગોગા મહારાજનો 5મો પાટોત્સવની આનંદ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસાપાટણ હાઈવે પર આવેલ રેલવે ફાટકથી લોકો ત્રાહિમામ, જિલ્લાની નબળી નેતાગીરીથી લોકોમાં રોષ. પાલનપુર નગરપાલિકાનું બજેટ મંજૂર, વિપક્ષના સભ્યો રહ્યા ગેરહાજર. લાખણી તાલુકાના જસરા ગામે 5 દિવસીય અશ્વ મેળો યોજાયો. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત મોટી સંખ્યામાં અશ્વ પાલકો જોડાયા. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. We'll be right back.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. સુટિંગ શર્ટે, રેડીમેડ સૂટ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ ઈસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું શું? આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે આવેલ રેલવે ફાટક વારંવાર બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળા સમય પહોંચી નથી શકતા, તો એસટી બસો પણ સમય પ્રમાણે પહોંચી શકતી નથી, તો એમ્બ્યુલન્સ સટવાઈ જવાના કારણે બીમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જીવ પણ ગયા હોવાના બનાવો બની રહ્યા છે. ડીસા અને પાટણ બંનેને જોડતા સ્ટેટ હાઈવે પર ડીસાની બહાર નીકળતા જ રેલવે ફાટક આવેલી છે, અને રેલવે ફાટક પાસે જ ડીસા રેલવે સ્ટેશન આવેલ છે, અને જેના કારણે રેલવેની સ્પીડ ઘટી જાય છે. સાથે રેલવે ક્રોસ થવાના કારણે રેલવે ફાટક સતત બંધ રહે છે, જેના કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. ગુરુવારે 12 વાગ્યાની આસપાસ ફાટક આગળ જ ટ્રેનને ઊભી કરી દેવાઈ હતી. બાદમાં એક ટ્રેન ક્રોસ થયા બાદ ફરી એક ટ્રેનને રિવર્સ લઈને રેલવે સ્ટેશન પર લઈ જવાઈ હતી, જેના કારણે ઘણા સમય સુધી ફાટક બંધ રહી હતી, જેના કારણે 3 કિલોમીટર વાહનોની લાઇન લાગી જવા પામી હતી, જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ બસને છોડી રેલવે ક્રોસ કરી રિક્ષાનો સહારો લઈને શાળાએ પહોંચ્યા હતા, તો બસોને પણ સમયપત્રક પ્રમાણે બસ સ્ટેશનમાં પહોંચી શકી ન હતી. ત્યારે ઘણીવાર એમ્બ્યુલન્સમાં લોકોના જીવ ગુમાવ્યા હોવાનો પણ બનાવો બની ચૂક્યા છે. બનાસકાંઠામાં ભાજપમાંથી પરબતભાઈ પટેલને જિલ્લામાં સૌથી વધુ લીડ આપી હતી અને સાંસદ પણ રહ્યા છે, તો દિનેશ નાવાડિયા પણ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે અને તેઓ પણ જૂના ડીસા ગામના વતની છે. તેમની પાસે પણ જૂના ડીસાના ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, છતાં આજે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી હાલમાં જૂના ડીસા વાંસણા, લુણપુર, સદરપુર, જાબડિયા, અસેડા, નવા સહિત પાટણના અંદાજિત 30થી વધુ ગામના લોકો અને પાટણ જિલ્લામાં અવર જવર કરતા વાહન ચાલકો આ ફાટકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે સત્વરે બ્રિજ બનાવવાનું કામ ઝડપી શરૂ કરવાની માંગ ઉઠી છે. હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને નેતાઓ પણ ગામડા ખૂદવા આવી રહ્યા છે, ત્યારે જૂના ડીસા સહિતના ગામના લોકો રેલવે બ્રિજને લઈને પણ ભીડવી શકે તેમ છે. વર્ષોથી માત્ર અવિશ્વાસ આપતા નેતાઓ પર આ વખતે લોકો ભરોસો નહીં કરે, પરંતુ કામગીરી કરી શકે તેવા નેતાઓ વિશ્વાસ આપશે તો જ લોકોને વિશ્વાસ આવશે. બાકી ચૂંટણી સમયના આ મુદ્દો મહત્વનો રહેશે. અહીંયાથી ડીસાથી પાટણ હાઈવે પર ગોપાનગર 2 કિલોમીટર દૂર રેલવે ફાટક આવેલી છે. વર્ષોથી ભુજ પાલનપુર રેલવે બ્રિજ, ભુજ પાલનપુર રેલવે ફાટક છે, તે બ્રિજ બનાવવા બાબત અહીંના સંસદ સભ્યો ધારાસભ્યોની રજૂઆત કરી, હજી સુધી કોઈ આ બ્રિજનું નામ લીધું નથી. એટલે તાત્કાલિક ધોરણે આ રેલવે ફાટક પર બ્રિજ બને
અને લોકોને ન્યાય મળે. આમાં તો ધારો કે વેપારી છે, ખેડૂત છે, દવાખાને જતા દર્દીઓ, કેટલાય લોકો દર્દીઓને જીવ એ ગુમાયેલો છે. વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા હોય ગમે તે ખૂબ ખોટી થવાના આવે છે. દિવસે અહીંયા બ્રોડગેજ લાઈન થવાથી ટ્રેનરની અવરજવર ખૂબ દિવસે ખૂબ છે, એટલે ખૂબ ફાટક બંધ રહેશે અને મોટો ટ્રાફિક સર્જાય છે. આ રૂટ અમલ પાટણ બે જિલ્લાને આવરી લેતો રૂટ છે અને મોટો હાઈવે છે, એટલે આના ઉપર બ્રિજ બને સમયસર જલ્દી તો લોકોને બહુ રાહત રહે, અન્યથા તકલીફ ઘણી છે. થરાદ ખાતે ગોસ્વામી યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ટુર્નામેન્ટમાં 19 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગોસ્વામી યુવક મંડળ દ્વારા થરાદ ખાતે પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, વિક્રમસિંહ રાજપૂત, થરાદ તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હાજાજી રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બનાસકાંઠા ગોસ્વામી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ગોસ્વામી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સંસ્થાઓ દ્વારા તેમજ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. રોટરી ક્લબ જાહેર જીવનને લગતા કાર્યો કરવાની સાથે સાથે તબીબી શિબિરો યોજીને ખૂબ જ લોકચાહના મેળવે છે, જ્યારે ડીસા રોટરી ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. 8 તારીખ બપોરે 2:30 કલાકે રોટરી ક્લબ ડીસા ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સ્ત્રી એક ફરજ અનેક વિષય પર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વક્તા નેહલ ગઢવી હાજર રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ બનાસકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવી રહ્યું છે. ત્યારે પાલનપુર ખાતે વિકસિત ભારત સંકલ્પપત્ર મોદી કી ગેરંટી અંતર્ગત ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ બૂથ સ્તરે ઘરે ઘરે જનસંપર્ક કરી જનતાના સૂચન એકત્રિત કરી તેના આધારે ભાજપનું સંકલ્પ પત્ર તૈયાર કરાશે. મંત્રીએ છેલ્લા 10 વર્ષની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે તેમજ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ ખાસ કરીને 2024માં લોકસભાની ચૂંટણી આવે છે અને ચૂંટણીના માધ્યમથી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી એ માત્ર પાર્ટી સાથે સાથે સમગ્ર લોકોને લઈને ચાલે છે, લોકોના વિચારો જાણીને ચાલે છે અને એ મુજબ સંકલ્પપત્ર બનાવતા હોય છે અને સંકલ્પપત્ર બન્યા પછી 5 વર્ષ સુધી એ બાબતનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. ભૂતકાળમાં પણ 2014માં એ પ્રકારનું કામ કર્યું હતું, 2019માં પણ લોકોના વિચારો જાણીને બધાને સાથે રાખીને એ પ્રમાણેનું સંકલ્પયાત્રા કર્યું હતું અને એ સાથે સાથે 10 વર્ષમાં મોટા ભાગે જે સંકલ્પો કર્યા હતા એ 95% વધારે સંકલ્પ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે કેન્દ્રની સરકારે એ પૂર્ણ કર્યા છે. આવનાર સમય જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને મારા પાર્ટીના વડા જેપી નડ્ડા સાહેબે કે ભાઈ સમગ્ર લોકોને ફરીથી જોડી શકાય એ બાબતની વ્યવસ્થા કરવા માટે હમણાં જ દિલ્હી ખાતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી 26 ફેબ્રુઆરીએ અને એ વખત એક એવું સૂચન કર્યું હતું કે ભાઈ બધાને જોડી શકાય, તો આજે 15 લાખથી વધારે લોકોએ એમાં પોતાની જે વિચારો હતા એ બધાએ રજૂ કર્યા છે. એની સાથે સાથે અમારા આદરણીય અમારા પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ આ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ગુજરાતની અંદર પોતે અને એની સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર એક જવાબદાર વ્યક્તિ ચાહે સરકારના હોય અથવા પાર્ટીના આગેવાન હોય એવા બધા જ લોકો જિલ્લામાં જાય, લોકો સાથે વાર્તાલાપ કરે અને પત્રકાર મિત્રોને પણ એમાં સહયોગ મળે એવી વિનંતી કરે. એ વિનંતી સાથે આજે અહીંયા આગળ પ્રેસ રાખવામાં આવી હતી અને એ પ્રેસનું માધ્યમ એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. એ મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર છે 90 90 90 3 ફેર 90 અને 2024. આ નંબર ઉપર
કોઈ પણ માણસ મિસ 30 કરે અથવા 30 સેકન્ડ સુધી પોતાનું સૂચન પણ નોંધાવી શકે છે. એની સાથે સાથે સંકલ્પ પત્ર 2024 બીજેપી ગુજરાત ORG એ પ્રકારની મેલ પણ એની અંદર વ્યવસ્થિત રીતે કરી શકે છે. મોદી એપ પર થાય છે, મિસ કોલ કરીને પણ તમે ઈમેલ કરી શકો છો. આ બધી પરિસ્થિતિમાં દરેક લોકસભા દીઠ દરેક ગામડે ગામડે પણ અમારા એમ્પો જે બનાવ્યા છે એ પણ જાય અને તો આગળ લોકોના વિચારો માધ્યમ બધા જાણે અને જાણે એકત્ર કરી અને ઝડપી એ સંકલ્પ બને અને સંકલ્પ એ સામૂહિક સંકલ્પ કહેવાય, પાર્ટીની સાથે સાથે લોકોનો સંકલ્પ કહેવાય અને એ મુજબનો સંકલ્પ બહાર પડે અને એ મુજબ સરકાર ચાલે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. દાંતા તાલુકાના મંડાલી ગામ નજીકથી 3 કિલોમીટર દૂર આવેલા માકણ ચંપાની નજીક આવેલ કંડમાં આવેલ નદીના પટમાં મોટી માત્રામાં મેડિકલનો જથ્થો મળી આવ્યો હતો. મોટી માત્રામાં મેડિકલનું વેસ્ટ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મેડિકલ વેસ્ટ કચરામાં નાખવાની જગ્યાએ નદીમાં નાખવામાં આવતા બેદરકારી સામે આવી છે. આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે તે જગ્યાની આજુબાજુમાં વસવાટ કરતા લોકોના આ વેસ્ટના કારણે આરોગ્ય સાથે ચેડા થાય તો જવાબદારી કોની? આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં આગામી વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે વિપક્ષમાં બેઠેલ કોંગ્રેસના નગરસેવકો આજની પાલિકાની સાધારણ સભામાં ગેરહાજર રહેતા શાસક પક્ષ ગણતરીની મિનિટોમાં જ બજેટ મંજૂર કર્યું હતું. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં સને 2024-2025 રૂપિયા 31.92 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જે બેઠકમાં વિપક્ષ ગેરહાજર રહેતા શાસક પક્ષોએ ગણતરીની મિનિટોમાં બજેટ મંજૂર કર્યું હતું. આજની બજેટ બેઠકમાં માનસરોવર અને કૈલાસ વાટિકા બગીચા સહિતના વિકાસના કામો મંજૂર કરાયા હતા. આજે પાલનપુર નગરપાલિકાએ લગભગ એનું 90-96 કરોડની આસપાસનું બજેટ રજૂ કર્યું છે અને 31 કરોડ જેટલું પુરાંતવાળું બજેટ છે. અને બજેટમાં આવનારા સમયમાં જે જે કોઈ કામો થવાના છે, જેમ કે માનસરોવરનું વિકાસનું કામ છે, કૈલાસ વાટિકા જે કંઈ ગ્રાન્ટો મળવાની છે અને બીજા સ્વર્ણિમ જયંતિના ગ્રાન્ટોને લઈ અને લગભગ આજે જેટલા હાજર રહેલા સભ્યો હતા એ તમામે સર્વાનુમતે બજેટ મંજૂર કરેલ છે. એ બાબતે મારી કોઈ કોમેન્ટ્સ નહીં. જોકે બજેટને વિકાસ વિરોધી ગણાવી વિપક્ષ કોંગ્રેસે બજેટ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. 100 કરોડનું બજેટ હતું પાલનપુર શહેરના, એમાં પાલનપુર શહેરના બજેટને લઈને કોઈ વિકાસની વાત હતી નહીં. માનસરોવર એ તો હર હંમેશા બજેટની વાત હોય છે. જ્યારે બજેટ 100 કરોડનું હોય તો આંકડા 7 દિવસ પહેલાં આપવા પડે કે પાલનપુરમાં 100 કરોડનો શું આ ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે. પણ એમને એમના આંકડાની મિલીભગત હતી, કૌભાંડ હતું, એટલે 24 કલાક પહેલાં આંકડા આપ્યા છે. એ આંકડાને મેળ ખાતા છે નહીં, એટલે અમે આ 100 કરોડના બજેટનો બહિષ્કાર કર્યો છે. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. લાખણી તાલુકાના જસરા ગામે 5 દિવસીય અશ્વમેળો યોજાયો. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત મોટી સંખ્યામાં અશ્વપાલકો જોડાયા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થાય, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે. જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ.
જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી, વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામબાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, મુગલકાળ અને રાજા મહારાજાઓના સમયમાં અશ્વ થકી અનેક નિર્ણાયક યુદ્ધો જીતવામાં આવ્યા છે, પરંતુ આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં અશ્વકળા ભૂલાઈ રહી છે. જે અશ્વકળાને જીવંત રાખવા તેમજ અશ્વશક્તિને ઉજાગર કરવા માટે છેલ્લા 13 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામે દર વર્ષે શિવરાત્રી પર્વ પર શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા તેમજ ગુજરાત સરકારના પ્રવાસન અને પશુપાલન વિભાગના સહયોગ થકી અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા 5 દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે અશ્વમેળામાં ગુજરાત સહિત પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત મોટી સંખ્યામાં અશ્વપાલકો પોતાના અશ્વ લઈ આ અશ્વમેળામાં આવ્યા છે. તો તેની સાથે સાથે આ વર્ષે કાંકરેજી નરલની ગાય, આખલા અને વાછરડા વાછરડીની સુંદરતાની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત અને ગુજરાત સરકારના પશુપાલન અને પ્રવાસન વિભાગના સહયોગથી આ અમારો 13મો મેગા અશ્વોત્સવ યોજાઈ રહેલ છે, જેમાં અશ્વશક્તિ આપણે ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિ છે એનું સન્માન કરવાનો, બ્રીડ કન્વર્ટ થાય, બ્રીડનું પ્રોત્સાહન મળે એવા ઈરાદાથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. અમને ગૌરવ છે કે આ 13મો અશ્વોત્સવ, ગઈ વખતે જો કે 12મો જ અમારો આખા દેશનો પ્રથમ નંબરનો શો બન્યો હતો, પરંતુ 13મો એના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં જેન્યુઅનલી સારી સારી ક્વોલિટીના અશ્વો આજે અહીંયા આવ્યા છે, એમણે પાર્ટિસિપેટ કર્યું છે. અત્યારે ડિસ્પ્લેની પણ હરીફાઈ છે કે દેશ લેવલે જે અશ્વો જીત્યા હોય એવું ડિસ્પ્લેની પણ હરીફાઈ ચાલે છે. ટેન્ટ પેકિંગ હોય, જમ્પિંગ હોય, રેવાડ હોય, માદરી રેવાડ હોય, એન્ડ્યુરન્સ 40 કિલોમીટરની હોય, એમ નાચ હોય, અલગ અલગ પ્રકારની હરીફાઈઓ અહીંયા દર વર્ષે મહાશિવરાત્રિના અવસરે ભગવાન આશુતોષ બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમે કરીએ છીએ. આજે સિદ્ધિ જોહરી સેલિબ્રિટી છે કે જે આપણા દેશમાં જે પ્રકારે એને નામના પ્રાપ્ત કરી છે તે પણ આજે અહીંયા છે, અને જજિંગ ટીમ પૂરી પોતાના સારી રીતે કામ કરી છે. પશુપાલન ખાતું પણ આજે અહીંયા ઉપલબ્ધ છે. યુપી સે પધારે હમ ઓર જસરા શો મેં ઇસ બાર હમને ભી પાર્ટિસિપેટ કિયા હૈ ઓર હર સાલ સુનતે આ રહે થે જસરા શો કે બારે મેં જો સુના થા ઉસસે ભી અચ્છા હમે ગુજરાત આકે લગા સબ ચીજ મેં બહોત અચ્છે એનિમલ્સ પાર્ટિસિપેટ મેં હૈ અચ્છે જજમેન્ટ હૈ યહાં કી અચ્છા વો હૈ અચ્છા માહોલ હૈ સબ ચીજો મેં હમે અચ્છા આકે બહોત પ્રાઉડ ફીલ હુઆ યહાં. યે 13વા મેગા અશ્વ શો હૈ ઓર એક બહેતરીન નસ્લ કે મારવાડી અદંત બછેરિયાં હમારે ઇસ ગ્રાઉન્ડ કે અંદર અભી દેખને કો મિલ રહી હૈ. જો પિછલી બાર હમારા 12વા મેઘા અશ્વ શો થા ઉસમે ઓર ઇસમે આજ બહોત જ્યાદા ડિફરન્સિસ હૈ. ઇસ બાર હમારે પાસે નંબર ઓફ એનિમલ્સ જો આયે હૈ વો બહોત હી બહેતરીન ઓર બહોત જ્યાદા નંબર કે હૈ. સબસે બડી બાત યે હૈ કે પૂરે ઇન્ડિયા સે ઇસ બાર હમારે પાસે બહેતરીન નસ્લ કે મારવાડી ઘોડે આયે હૈ, જિસમે યુપી, પંજાબ, હરિયાણા, બોમ્બે, રાજસ્થાન ઓર ગુજરાત સે તો હર બાર આતે હૈ. ઓર ટ્રુ ટુ બ્રીડ એનિમલ્સ આજ હમે યહાં દેખને કો મિલ રહે હૈ. અભી યે અદંત બછેરિયો કી પ્રતિયોગિતા ચલ રહી હૈ, જિસકે અંદર 80+ કી એન્ટ્રીઝ હમારે પાસ મેં હૈ ઓર શાયદ યે એક રિકોર્ડ હૈ અભી તક કે જિતને ભી હોર્સ શોઝ હુએ હૈ ઉસકે અંદર.
तो बहुत ही बेहतरीन नस्ल का मतलब बहुत ही बेहतरीन मारवाड़ी नस्ल का ये शो है। ये 13वां मेगा आशु शो जो जसरा के अंदर हमारे महेश के द्वारा आयोजित हो रहा है और बहुत ही बेहतरीन नस्ल के मारवाड़ी घोड़े हमें देखने को मिल रहे हैं यहाँ पे। पांच दिवस अश्वमेला में गुजरात पुलिस अश्व भाग ले अश्वमेला में अश्व लई पालनपुर मेहसणा पुलिस जवानों द्वारा घोड़सवारी कर अश्व जोड़े विविध कर्तव्य करी लोकोने मनोरंजन पूरू पाड़ी लोकोने मंत्रमुग्ध कर दीदा था। जसरा खाते जे अमारा साहेब हुकुम थे प्रमाण जसरा खाते सरकारी मेहसणा घोड़ा आवेल अने टेन पेकिंग जम्प इंडियन फाइल अने टीम टेन पेकिंग एना कर्तव्य बताए छे अने सारा में सारी कामगिरी सुख शांति थी करीने बधी पब्लिक नो दिल धड़क कर्तव्य बतावाना छे। अमे मेहसणा थी अश्व लईने आया छीए पुलिस बेड़ाना माउंटेड शाखाना आठ अश्वो लईने आव्या छीए जसरा मेळाना अंदर अहींया आठ घोड़ाथी अमे अलग अलग कर्तव्य बतावीशुं। आमां आठ घोड़ाना अंदर टेन पेकिंगना घोड़ा छे टीम टेन पेकिंग इंडियन फाइल जम्पिंग छे अहींया पब्लिक पण बहु सारी छे एवी ए बहु खुश छे अमाराथी अने साथे साथे पालनपुरना पण घोड़ा आवेला छे अहींया अने अमे अमारा कर्तव्य बतावी अने बधानुं पब्लिकनुं मनोरंजन पूरुं पाड़ीए छीए અને બધાનું દિલ જીતીએ છીએ અહીંયા મેળા સમિતિનું પણ। જસરા ખાતે યોજાયેલ આ અશ્વમેળામાં વર્ષ 2023માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનારી સિદ્ધિ જોહરી પણ ઉપસ્થિત રહી હતી અને ઘોડેસવારી કરી મેળાનો આનંદ માણ્યો હતો। આજ જો યે ઇતના બડા સેરેમની હૈ યહાં પર જો યે હોર્સ ફેસ્ટિવલ હો રહા હૈ 5 ડેઝ કા ઓર મેં જસરા આઈ હું ये इतना मेमोरेबल इवेंट होने वाला है मेरे लिए। मैंने लगभग 5000 प्रोग्राम अटेंड किए हैं एज सेलिब्रिटी गेस्ट चीफ गेस्ट बट ये मेरा सबसे वन ऑफ द बेस्ट वन ऑफ द मोस्ट मेमोरेबल प्रोग्राम होने वाला है। यहाँ का जो पूरी जो पब्लिक का जो एनर्जी लेवल है जो पैशन है और जो हर अलग अलग स्टेट से पूरे इंडिया से यहाँ पर लोग पधारे हैं अलॉन्ग विद देयर हॉर्सेज दिस इज़ रियली वेरी वेरी अप्रिशिएबल। शायद ये भी अग्री कर रहा है इस बात के लिए। सो इट्स रियली मेरे लिए एक बहुत बड़ा ये प्रेस्टिजियस मोमेंट है कि मैं इस बड़े इवेंट में आप लोगों के बीच में यहाँ हूँ और मैं और मैं चाहूँगी कि हर साल जसरा में इस इवेंट के लिए मैं जैसे भी टाइम निकाल कर हमेशा जसरा खाते ही योजता अश्वमेळानी साथे साथे अहीं आनंद मेळानुं पण आयोजन करवामां आवे छे। મેળો માણવા આવતા લોકો આનંદ મેળામાં લાગેલ વિવિધ રાઇડ્સની પણ મજા માણતા જોવા મળ્યા હતા। હાલ તો જસરા ગામ અશ્વની હણહણાટી અને આનંદ મેળાની કિક્યારીઓથી ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યું છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। પાલનપુરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ અને તેનો વચેટીઓ લાંચ લેતા ઝડપાયા। ઓટો એડવાઇઝરના કામ પેટે રૂપિયા 11,700ની લાંચ લેતા અમદાવાદ એસબીના હાથે ઝડપાયા। ડીસા પાટણ હાઈવે પર આવેલ રેલવે ફાટકથી લોકો ત્રાહિમામ, જિલ્લાની નબળી નેતાગીરીથી લોકોમાં રોષ। પાલનપુર નગરપાલિકાનું બજેટ મંજૂર, વિપક્ષના સભ્યો રહ્યા ગેરહાજર। લાખણી તાલુકાના જસરા ગામે 5 દિવસીય અશ્વમેળો યોજાયો। ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત મોટી સંખ્યામાં અશ્વપાલકો જોડાયા। તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।